नमस्कार बाळको, ज्ञान मंत्री मॉडल स्कूल ने यूट्यूब चैनल पर आप सबनो हार्दिक स्वागत छे। धोरण चार विषय कहो अने पाठ आजे आपणे बीजो शुरू करवानो छे। आपणा बीजा पाठनु नाम शुं छे? तने ते उगशे। तो हवे आपणे ए जोईए। तो पहेला आपणे शुं कीधुं छे કે તમારા શિક્ષક પાસેથી ગીતડું સાંભળો, જીલગાન કરો અને જાતે ગાઓ। તો હવે આપણે છે એ ગીત છે એ ગાવાનું છે। આપણા ગીતનું નામ શું છે? ચાલ આપણે ફરવા જઈએ। અને આજે આપણે કેટલામી તારીખ છે બાળકો? 3/8/2021 અને વાર મંગળવાર। તો તમે તમારા પાઠ્યપુસ્તકમાં છે એ પાઠ બીજો જુઓ। पाना नंबर केटलामां ऊपर छे? 22 ऊपर। तो हवे तेमां आपणने पहेला शुं कीधुं छे? गीतडुं सांभळवानुं छे अने झीलगान करो अने जाते गावो। अत्यारे हुं छे गीत छे गाउं छुं, तमारे बधाए सांभळवानुं छे। तो हवे आपणे गीतनी शरूआत करी। चाल आपणे फरवा जईए, झाड पहाड़ने मळवा जईए। ચાલ આપણે ફરવા જઈએ, હરણા પાસે હળવા જઈએ, ઝરણા પાસે દોડી જઈએ, ફૂલડા સાથે રમવા જઈએ। ચાલ આંબા ડાળે ઝૂલવા જઈએ, નદી કિનારે ભમવા જઈએ, આમ ભરીને તરવા જઈએ। ચાલ પછી આપણે શું કીધું છે? પ્રવૃત્તિ બે, કે ગાવાની મજા પડે તેમ રમવાની પણ મજા પડે। ચાલો એક રમત રમીએ। તમને બધાને રમત રમવી અને આવી બધી પ્રવૃત્તિ આવતી હોય એ તો બધાને બહુ ગમતી હશે, ગમે છે ને? તો હવે આપણે છે આ રમત રમવાની છે, એમાં શું કીધું છે આપણને? કે શિક્ષક કે રમાડનાર જ્યારે કહે ગાય ઉડે, તો તમારે ફર કહી બે હાથ વડે ઉડવાનો અભિનય કરવો। પણ રમાડનાર બોલે કાબર ઉડે, તો તમારે ફર બોલવાનું નથી કે અભિનય પણ કરવાનો નથી। રમાડનાર જ્યારે પક્ષીનું નામ બોલે ત્યારે ફર નહીં કરવાનું, પ્રાણીનું નામ બોલે ત્યારે જ ફર કરવાનું। જે ભૂલ કરે તેને તે વખતે જે પશુ પક્ષીનું નામ બોલાયું હોય તેનો અવાજ કાઢી બતાવવાનો। દાખલા તરીકે રમાડનાર કહે કે ચકલી ઉડે, ત્યારે જે વિદ્યાર્થી ફર બોલે તેને ચકલી બોલે એવું ચીચી બોલી બતાવવાનું રહેશે। પછી શું કીધું છે? જરૂર પડે તો શિક્ષકની મદદ કરવી, પણ બાળકો અત્યારે તમે આવતા નથી સ્કૂલે, સ્કૂલે હોત તો આપણે બધા આવી રીતના ગ્રુપ બનાવીને અને આવી બધી આપણે રમત રમીએ। તો એ પ્રવૃત્તિ બે છે, એ તમારે તમારી જાતે કરવાની રહેશે વાંચીને। શું કીધું છે પ્રવૃત્તિ બેમાં? કે જ્યારે શિક્ષક કે રમાડનાર જ્યારે કહે ગાય ઉડે, તો તમારે ફર કહી બે હાથ વડે ઉડવાનો અભિનય કરવો। ગાય ઉડે, ગાય તો ઉડે ને, પણ આપણને આ એવું કીધું છે, એવી રીતના રમત રમવાની કીધી છે, ગાય ઉડે તો તમારે ફર કરવાની અને એનો અભિનય કરવો। પણ રમાડનાર બોલે કે કાબર ઉડે, તો તમારે ફર બોલવાનું નથી કે અભિનય પણ કરવાનો નથી। રમાડનાર જ્યારે પક્ષીનું નામ બોલે ત્યારે ફર નહીં કરવાનું, પ્રાણીનું નામ બોલે ત્યારે જ ફર કરવાનું। જે ભૂલ કરે તેને તે વખતે જે પશુ પક્ષીનું નામ બોલાયું હોય તેનો અવાજ કાઢી બતાવવાનો રહેશે। દાખલા તરીકે ચકલી ઉડે, ત્યારે જે વિદ્યાર્થી ફર બોલે તેને ચકલી બોલે એવું ચીચી બોલી બતાવવાનું રહેશે। આમાં શું કીધું છે? આપણે એવું રમતા હોઈએ કે પક્ષી ઉડે તો ફર કહેતા હોઈએ, અને ગાય કે પશુનું નામ બોલે તો આપણે ફર કહેતા હોતા નથી, અને જે ફર બોલે પશુનું નામ બોલતી વખતે તો એ આઉટ ગણાય છે। પણ અહીંયા આપણને ઊંધે રીતે કીધું છે કે જ્યારે પક્ષીનું નામ બોલે અને ફર કરે તો એ વિદ્યાર્થી છે એને ભૂલ ગણાય છે, અને એને જે પક્ષીનું નામ કે બોલ્યા હોય કે કાબર ઉડે, તો આપણે એમ કહીએ કે ફર, તો જે વિદ્યાર્થી ફર બોલી ગયો હોય તેને તેવી રીતના એ બોલ કાબર બોલે એવી રીતના તેનો અવાજ સંભળાવવાનો અને એનો અભિનય પણ કરવાનો। તો અહીંયા આપણને એવી રીતના કીધું છે, પણ આપણે અહીંયા આપણે કેવી રીતના રમત રમવાની છે? કે ગાય ઉડે તો ફર કઈ બે હાથ વડે ઉડવાનો અભિનય કરવો, પણ રમાડનાર બોલે કે કાબર ઉડે, તમારે ફર બોલવાનું નથી, અભિનય પણ કરવાનો નથી। રમાડનાર જ્યારે પક્ષીનું નામ બોલે ત્યારે ફર નહીં કરવાનું, પણ પ્રાણીનું નામ બોલે ત્યારે જ ફર કરવાનું છે। જે ભૂલ કરે તેને તે જ જગ્યાએ કે તરત જ તેને પશુ પક્ષીનું નામ
बोलाई हुए तेनो अवाज काढ़ी बतावानो रहेशे। तो तमारे छे बाळको आवी रीतना रमत छे तमारे रमवानी छे, तमारा भाई बहन साथे रमी तमे शको छो। पछी प्रवृत्ति त्रण, तो एमा पण आपणने एवी ज रीतना कीधी छे। तो एमा शुं कीधुं छे के जुओ अने कहो। तो शुं छे, कूकड़ो छे, मोर छे, पछी शुं लागे छे, કલકલ્યો અથવા તો ઓલો કલકલ્યો જોઈએ એવું આપણને લાગે છે। તો બંને સાઈડ ચિત્ર આપેલા છે, એક સાઈડ કેનું ચિત્ર છે, મોર છે, કૂકડો છે અને કલકલ્યો છે, અને પછી શું છે કે ચકલી, કાગડો, કાબર અને કબૂતર। તો આપણને અહીંયા શું પ્રશ્ન પૂછ્યા છે પાછા કે કોની કલગી સૌથી સારી લાગે છે। તો કોની કલગી સારી લાગે બાળકો, આપણે વાર્તા હવે પછી કેની આવશે કે કુકડીને ઉગે કલગી, કુકડીને કલગી ઉગે એવી રીતના આપણને વાર્તા છે, આપણે વાર્તાનું નામ એવું છે। તો તમને કેની કલગી સૌથી સારી લાગે એ તમારે કહેવાનું છે। પછી બીજામાં શું કીધું છે કે આ પક્ષીઓમાંથી તમે ક્યાં ક્યાં પક્ષીઓને જોયા છે, આપણને કુલ કેટલા પક્ષીઓ આવ્યા છે, આ સેટ 3 છે અને આ સેટ 4 છે, એટલે કુલ 7 પક્ષીઓ છે, એમાંથી તમે જે પક્ષી જોયા હોય એનું તમારે નામ આપવાનું છે અથવા તો કહેવાનું છે। પછી શું કીધું છે ત્રીજામાં કે તેઓ શું ખાતા હોય છે, કોઈ પણ બે પક્ષી વિશે કહો, જો ચકલી અથવા કાબર વિશે અથવા મોર, કબૂતર કે ગમે તે 7 કુલ પક્ષીઓ આપણને આપ્યા છે ચિત્રની અંદર, કેટલા 7 છે। તો એમાંથી કોઈ પણ બે પક્ષી વિશે છે એ તમારે કહેવાનું છે અને તે શું ખાતા હોય છે એ પણ તમારે કહેવાનું છે। પછી ચોથું જોઈએ કે કોઈ પણ બે પક્ષીઓનો અવાજ કાઢો, તો તમારે આમાંથી ગમે તે કોઈ પણ બે પક્ષીઓનો અવાજ કાઢવાનો છે, તમને જે સરળ લાગે અને જે આવડતો હોય એવો અવાજ કાઢીને તમારે કહેવાનો છે। પાંચમામાં શું કીધું છે કે કાબર અને ચકલીની જેમ ચાલી બતાવો, તો કાબર અને ચકલીની જેમ તમારે ચાલવાની છે, એવી રીતના તમારે અભિનય કરવાનો છે। છઠ્ઠું કે તમારા આંગણામાં ક્યાં ક્યાં પક્ષીઓ આવે છે, જે તમારા આંગણામાં જે પક્ષીઓ આવતા હોય છે એ તમારે કહેવાનું, મોટાભાગના આંગણામાં તો કાબર, ચકલી, કબૂતર અને કાગડો એ આવતા હોય છે। હવે તો જો કે કાગડો એ આપણને કોઈક એક દિવસે આપણને જોવા મળે છે ઝાઝા ભાગે, તો કાબર, ચકલી અને કબૂતર જોવા મળતા હોય છે। તો એ તમારા આંગણામાં જે પક્ષીઓ આવતા હોય છે એ તમારે કહેવાનું છે। આમાં ઘણા બાળકોએ છે એ પક્ષીઓ છે એ પાળ્યા પણ હોય છે, તો એમના ઘરે એ પણ પક્ષી હોય તો એ પણ તમે નામ લખી શકો છો। તો હવે આપણે શું જોવાનું છે, એક કુકડી એવું કંઈક શીખવાનું મન થયું છે, બીજા પક્ષીઓ વિચારી પણ શકતા ન હતા, તેની વાર્તા સાંભળો અને વારંવાર વાંચો। તો બાળકો હવે આપણા વાર્તા છે એ આપણે જોવાની છે। આપણું વાર્તાનું નામ શું છે, કુકડીને કલગી ઉગે, એવો આપણને આમ પ્રશ્ન કર્યો છે કે કુકડીને કલગી ઉગે, અને વાર્તામાં છે કુકડીને છે કલગી ઉગી પણ છે, કેમ કે કુકડીનું સપનું હતું એને કલગી ઉગાડવી છે, તેને ઉડતા નહોતું આવડતું તો એ પણ તે ઉડતા શીખી ગઈ છે, કૂકડો જેવી રીતના ઉડે એવી રીતના તેનામાંથી જોઈને એ પણ ઉડતા શીખી ગઈ છે, વંડી ઉપર ચણે છે, પથ્થર ઉપર બેસે છે એવી રીતના છે એ ઉડવાનું પણ શીખી ગઈ છે, અને એને માથે છે કલગી પણ ઉગી ગઈ છે, એની એવી ઈચ્છા અને એનું સપનું હતું કે મારે પણ કલગી ઉગે અને હું પણ ઉડી શકું, આ બધા કેવી રીતના ઉડે છે તો આપણે કેમ ન ઉડી શકીએ એવી રીતના છે। તો વાર્તા એવી છે, તો હવે તમારે બધાએ વાર્તા છે સાંભળવાની છે, અને જ્યારે તમારી પાસે પાઠ્ય પુસ્તક આવે ત્યારે તમારે પણ વાર્તા વાંચવાની છે। વર્ષો પહેલાંની આ વાત છે, એક કુકડી હતી હોશિયાર, કુકડી ઈંડા સેવામાં હોશિયાર, પણ વીણવામાં હોશિયાર, બચ્ચા સાચવવામાં હોશિયાર, એમને ચણ વીણતા શીખવવામાં હોશિયાર, બધા એને ખૂબ પ્રેમથી માનથી બોલાવે, કુકડી પણ વશે વશે પોતાના ઈંડાને અને બચ્ચાને સંભાળે। કુકડીને બે વાતે દુઃખ, એક તો એ કે એનાથી ઊંચે ઉડાડતું નથી અને બીજું એ કે એને રંગીન પીછા નથી, માથે કલગી નથી, ગળે લાલ પીળા રંગો નથી, પણ એનું તો સુખ થાય, કુકડીને નાનપણથી હોશ કે પોતાની માથે કલગી હોય અને પોતે જોરથી ઉડીને વંડી માથે બેસે
એને આસપાસની દુનિયા જોઈએ, બિચારે કુકડી ઉડતા ન આવડે એટલે જમીન પર જ રહેવું પડે, ફરવું પડે, એ દોડવામાં કેવી હોશિયાર, પણ દોડવું એટલે દોડવું ને ઉડવું એટલે ઉડવું, બેમાં ફેર ખરો તો ખરો જ ને. મેં તમને કીધું ને કે કુકડી આમ તો બહુ હોશિયાર હતી, ઈંડા સેવામાં, બચ્ચા સાચવવામાં અને ચણ વીણવામાં બધી રીતે હોશિયાર હતી, પણ એની ઈચ્છા શું હતી કે એને કલગી ઉગે અને એ પણ ઉડી શકે અને એને તે રંગીન પીછાઓ આવે એવી એમની ઈચ્છા હતી, અને એમની પાસે કલગી અને ઉડવાની અને રંગીન પીછા નહોતા એ વાતનું એને પાછું દુઃખ પણ હતું. પછી આપણને શું કીધું છે કે દોડવા અને ઉડવાથી કુકડીનો શું ફાયદો કે નુકસાન થાય, તો હવે આપણે એ જોઈએ. એમાં શું આપણને કીધું છે કે દોડવા અને ઉડવાથી કુકડીને શું ફાયદો કે નુકસાન થાય એવો આપણને પ્રશ્ન કર્યો છે. તો કે કુકડીએ પોતાની હોશની વાત પોતાની માને કરી તો માં કહે એ તો એમ જ હોય, કુકડીને માથે કલગી ન હોય, કુકડી એની બહેનપણીઓ કહે તો એ બધી તો હશે, શું કામ છેલી વંડીને માથે ચડીને. અહીં જમીન પર આપણે રમીએ જમીએ ને ખુશ રહીએ, મૂક વંડીની વાત, ચાલ અહીં સાત તાળી રમીએ. કુકડી ના છૂટકે દોડાદોડીમાં જોડાય, કદીક ન પણ જોડાય અને એક કોરે ઊભી ઊભી વંડી તરફ જોયા કરે. મનમાં એક જ રટ છે, મારે વંડીએ ચડવું છે. રટ એટલે શું થાય બાળકો? જીદ. તમે પણ જીદ કરતા હોય છે ને કે મારે આ વસ્તુ જોઈએ એટલે જોઈએ, તમારા મમ્મી પપ્પા પાસે તમે માંગણી કરતા હોય છે એને આપણે શું કહીએ છીએ? જીદ, અથવા તો રઢ પણ કહી શકાય. તો એવી જ રીતના કુકડીએ પણ રઢ લીધી છે કે મારે વંડીએ તો ચડવું જ છે એમ. એકવાર એવું થયું કે કુકડી વંડીની બહાર ઉકરડામાં ચણતી હતી, ત્યાં અચાનક બે બિલાડીઓ લડતી લડતીને દોડીને આવી. કુકડી બી ગઈ, જોર કરીને ઉડી, સહેજ જ ઉડી કે પાસે પડેલા એક પથરા પર ચડી ગઈ. બિલાડીઓ તો લડતા લડતા આગી જતી રહી, શાંતિ થઈ ગઈ. કુકડીએ જોયું તો પોતે એક પથ્થર પર બેઠી છે. ઓહો, આટલું ઊંચે તો મારાથી ઉડાય છે. કુકડી ચકિત થઈ ગઈ. કુકડી ચણવાનું ભૂલીને વારે વારે ઉડીને એ પથરા પર બેસવા માંડી. ઉડીને પથરા પર બેસે, વળી નીચે ઉતરે, વળી ઉડીને પથરા પર બેસે. કોઈક વાર સહેજ નીચે ઉડાય તો પથરા જોડે ભટકાઈને નીચે પડે, તોય વળી પાછી ઉડવા જાય. કુકડીને મજા પડવા માંડી. સાંજ સુધી કુકડી પથરા પર ઉડોતર ઉડોતર કર્યા કર્યું. થાકીને એ સાંજે પાછી ફરી ત્યારે ખુશ હતી, ખૂબ જ ખુશ, કારણ કે કુકડીની ઈચ્છા શું હતી? એને ઉડવાની ઈચ્છા હતી અને તે છે એ ચણવાનું ભૂલીને વારે વારે ઉડીને એ પથરા પર બેસવા માંડી. ઉડીને પથરા પર બેસે, વળી નીચે ઉતરે, વળી ઉડીને પથરા પર બેસે. તો એવી રીતના છે એ પથરા પર ઉતરતી હતી અને ચડતી હતી અને ઉડવાનું એ શીખી ગઈ અને સાંજે ઘરે જાય છે ત્યારે બહુ જ ખુશ હતી. પછી શું છે કે કુકડીને ખુશ ખુશાલ જોઈને કુકડાએ પૂછ્યું, કેમ આ છે ચણવામાં બહુ સારું મળ્યું છે? એટલે રાજીની રેડ છે. કુકડીએ કુકડાને પથરા પર ચડવાના પોતાના અનુભવની વાત કરી છે. એવી રીતના કુકડી છે એ પથ્થર ઉપર ચડી અને ઉતરી, એવી રીતના છે કુકડાને વાત કહે છે કે ચડ ઉતર, મેં પથરા ઉપર કર્યું તો હું ઉડવાનું શીખી ગઈ છું, એટલા માટે હું ખૂબ ખુશ છું. પછી શું કીધું છે? રહેવા દે ને, હવે શું કામ છે તારે? આવા શોખ કરીને કુકડાએ કહ્યું. શું કીધું કુકડાએ? કે રહેવા દે ને, હવે શું કામ છે તારે? આવા શોખ કરીને કુકડાએ કહ્યું. કુકડીએ કુકડાની વાત સાંભળી લીધી પણ એને ગમી નહીં. મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે. કુકડીની ઈચ્છા શું હતી? કે કુકડાની સાથે વંડી ઉપર બેસવું છે અને એની બહારની દુનિયા જોવી છે, કારણ કે કુકડીને ઉડતા આવડતું ન હતું એટલા માટે તે બહારની દુનિયા પણ ન જોઈ શકે અને વંડી પર બેસી પણ ન શકે, એવી એની ઈચ્છા હતી. પછી શું કીધું છે? કે કુકડીએ પોતાની અભિલાષા કુકડાને કહી અને વિચારવા લાગી કે લાખો હજારો કુકડીઓ ન કર્યું એટલે મારે નહીં કરવાનું, ક્યાં સુધી કુકડીઓ જમીન પર ચણ્યા જ કરવાનું? કુકડી આમ રોજ ઉડ ઉતર કર્યા કરે એનાથી થાકે એટલે કુકડી કુકડાને ધારી ધારીને
જોયા કરે એ કેમ પાખો ફેલાવે છે, કેમ પગ સંકોરે છે, કેવી રીતે ધીરે ધીરે ઊંચે ચડે છે એ નિરીક્ષા કરે. કૂકડો મનમાં પોરસાય કે કૂકડી કેટલા પ્રેમથી એને નિહાળે છે. કૂકડો ખુશ થાય, વધારે જોરથી ઉડે અને કૂકડી થોડું વધારે શીખે. ત્યાં એક દિવસ એક કાગડાએ કહ્યું, ઊંચે ઉડીને એ શું મળવાનું, તને માથે કલકી થોડી ઉગવાની છે, કૂકડી તું તો કૂકડી જ રહેવાની છે. જો અહીંયા કાગડાએ શું કીધું કે કાગડાએ કહ્યું, ઊંચે ઉડીને શું મળવાનું, તને માથે કલકી થોડી ઉગવાની છે, કૂકડી તું તો કૂકડી જ રહેવાની. હંમેશા બાળકો છે, કાગડાનું પાત્ર કેવું હોય છે, ચતુર અને ચાલાક. કેમ કે બધા પક્ષીઓને છે ને એ ઈર્ષા કરતો હોય છે, એ સારું કોઈનું જોઈ શકતો ન હોય, એટલે જ તે આપણે કાગડાને કેવું કહેતા હોય છે, ચતુર અને ચાલાક આપણે કહેતા હોઈએ છીએ. તમે કાગડાની વાર્તા છે બીજી પણ ઘણી જગ્યાએ કાગડાની વાર્તાઓ આવે છે, કાગડાનું પાત્ર આવતું હોય છે વાર્તાની અંદર, તો એ હંમેશા આવી રીતના પાત્ર એ ભજવતું હોય છે. અહીંયા પણ કૂકડીને કહ્યું ને કે માથે કલગી તારે થોડી ઉગવાની છે, તું તો કૂકડી જ રહેવાની ને, કૂકડીની ઈચ્છા પૂરી થશે. શું કીધું છે, કૂકડીની ઈચ્છા પૂરી થશે, કૂકડી ખીજાય અને મને કલગી ઉગે ન ઉગે તારે શું જા, શું જા મને કલગી ઉગશે જોઈ લેજે તું. કૂકડીએ શું કીધું કાગડાને પણ એવો સામો એવો જ જવાબ આપ્યો કે જા મને પણ કલગી ઉગશે તું જોઈ લેજે. કાગડાએ હસતો મૂકીને કૂકડીએ વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું. એક સવારે કૂકડો વંડીએ ચડીને બોલ્યો, કૂકડે કૂક કૂકડે કૂક, ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો. ત્યાં એને શું જોયું, થોડી જ દૂર વંડી પર હતી કૂકડી, તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી. અરે કૂકડી તું અહીંયા, કૂકડાએ નવાઈથી પૂછ્યું. હા હું હવે ચડી શકું છું વંડી પર, કૂકડી વળથી બોલીને કૂકડાની જેમ ડોક ઊંચી કરીને ચારે બાજુ જોવા માંડી. ચારે બાજુ શું હતું, હંમેશા નીચેથી જોયેલા ઝાડને આજે કૂકડીએ નજરની સામે જોયા. નીચેથી ઊંચે જોતા માંડ જોવા મળે તેવા ઝાડના ડાળ પાંદડા એની નજર સામે હતા. કાબર ચકલી, તેતર, કબૂતર, કાગડા, પોપટ બધાને એ જોતી હતી. કૂકડી કયા કયા પક્ષીને જોતી હતી, ઝાડ ડાળના પાંદડા એની નજર સામે હતા અને કાબર ચકલી તેતર કબૂતર કાગડા પોપટ બધાને એ જોતી હતી. પણ ઉપરડા પાસે જમીન પર એ પંખીઓને એને ઝાડની ડાળે ઝૂલતા જોયા. કૂકડી ખુશ થઈ નવાઈ પામી હરખ ઘેલી થઈ ગઈ. ત્યાં તો દૂરથી એક કાબરી એને જોઈ એ ઉડીને કૂકડી પાસે આવી અને વંડી પર એની સાથે બેસીને બોલી, એ કૂકડી જોતો ખરી તને માથે કલગી ઉગે છે, કોને કહ્યું આવું. કૂકડીને કાબરે કહ્યું કે એ કૂકડી જોતો તને માથે કલગી ઉગી છે. હે ખરેખર, કૂકડીએ પૂછ્યું, કાબરે કાબરને છે એ કૂકડીએ પૂછ્યું કે ખરેખર મને કલગી ઉગી છે. હાસતો કાબરે શું કીધું, હાસતો વળી હું ખોટું કહેતી હોતો, પૂછા ચકલીને અને પેલા દોડડાયા કાગડાને. અહીંયા પણ એવું કીધું ને કે દોડડાયા કાગડાને, કેમ કે કાગડો દોડડાયો પણ થતો હોય છે, એટલે એને એવો શબ્દ વાપર્યો કે પૂછા ચકલીને અને પેલા દોડડાયા કાગડાને, તારી કલગી બધાને દેખાય છે. ત્યાં તો ચકલી કાગડો પોપટ કબૂતર બધા આવ્યા ને બોલ્યા, વાહ વાહ કૂકડી માથે કલગી ઉગી, બધાએ પાખો ફફડાવીને તાળીઓ પાડી. હવે તો કૂકડી રોજ રોજ વંડી પર ચડવા માંડ્યું, નવું જોવા માંડ્યું, શીખવા માંડ્યું. જમીન પર આવીને એના જેવી બીજી કૂકડીઓએ વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા માંડી. એનું ઈંડા સેવાનું ચાલુ રહ્યું, બચ્ચાને ચણતા શીખવવાનું ચાલુ જ રહ્યું. આ બધા કામો સાથે કૂકડીએ બીજી કૂકડીઓને ઊંચું ઉડતા શીખવવા મહેનત કરતી, સમજાવતી. કોઈ કે માન્યું તો કે ન માન્યું, પોતાની સાથે વંડી સુધી ઉડતી કૂકડીએ જોઈને કૂકડો ખૂબ ખુશ થયો. કેમ કે હવે તો કૂકડી પણ ઉડવા લાગી છે અને કૂકડાની સાથે એ વંડી ઉપર ઉડે છે અને બેસી પણ શકે છે. અને કૂકડીઓ છે એની બીજી બહેનપણીઓ કે કૂકડીઓને ઊંચા ઉડતા શીખવાનું મહેનત કરતી, એ શીખી ગઈ એટલે બીજી કૂકડીઓને પણ ઉડવામાં એ મહેનત કરતી અને એને સમજાવતી. કોકે માન્યું ને કોકે પાછું ન પણ માન્યું.
પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીએ જોઈ કુકડો ખૂબ ખુશ થયો. જો કે કાગડાએ અને બીજા થોડા કુકડા કુકડીએ કહ્યું કે કલગી ઉગી તે તો ઠીક, મારા ભે શું કહ્યું? કાગડાએ અને બીજી કુકડીઓ પણ એવું બોલ્યા કે કલગી ઉગી તે તો ઠીક, મારા ભે કુકડા જેવા રંગીન પીછા ક્યાંથી લાવશો? અને કુકડીબાઈ શું જવાબ આપ્યું? કુકડી વિચારે છે અને પછી કહે છે કે કુકડી વિચારે છે, વખત છે ને પીછા ઉગી ખરા, કોને ખબર? કેમ કે કુકડીને તો એવી ખબર નહોતી, એનું સપનું થતું કે મારે કલગી ઉગે અને હું પણ ઉડી શકું. કેમ કે કુકડો છે એ ઉડી શકે અને એની માથે કલગી હતી, અને કુકડીની પણ એ જ ઈચ્છા હતી કે મારે કલગી ઉગે અને હું પણ ઉડી શકું. તો કુકડીએ છે એ પથરા ઉપર ચડ્યું ઉતર કર્યું તો એ બધે ઉડવા લાગી અને કુકડાની સાથે પણ એ બેસી શકે છે, એની સાથે એ ઉડી પણ શકે છે. એટલા માટે કુકડીએ પણ એવું કીધું કે પીછાઈ ઉગે ખરા, કોને ખબર એમ. એટલે એને તો ખબર નહોતી કે મારે કલગી ઉગશે અને હું ઉડી શકીશ, એની એવી ઈચ્છા હતી કે મારે પણ કલગી ઉગે અને હું પણ ઉડી શકું. તો એમની એ ઈચ્છા તો પૂરી થઈ, કુકડી ઉડવા પણ લાગી અને કલગી પણ ઉગી. તો હવે એને શું કીધું બીજા કુકડીએ અને કાગડાએ એવું પણ કીધું કે કુકડા જેવા રંગીન પીછા ક્યાંથી લાવશો? તો કુકડીએ પાછો જવાબ પણ એવો જ આપ્યો, ઉગે ખરા એ કોને ખબર એમ. તો અહીંયા છે બાળકો આપણી વાર્તા છે એ પૂરી થાય છે. તમારે હોમવર્કમાં શું લાવવાનું છે કે જે આપણે પ્રવૃત્તિ 2 છે જે રમવાની છે, કે ગાવાની મજા પડે તેમ રમવાની પણ મજા પડે, ચાલો એક રમત રમીએ. પાના નંબર કેટલામાં 22 ઉપર જ છે, પ્રવૃત્તિ 2 છે એ તમારે એવી રીતના રમત રમવાની છે. અને પ્રવૃત્તિ 3 છે તો એ છે એ તમારે અહીંયા પ્રશ્ન આપ્યા છે કે કોની કલગી સૌથી સારી લાગે. 6 છે, 6 કુલ પ્રશ્ન છે એ પણ તમારે તમારી રીતે કરવાના છે. તો પ્રવૃત્તિ 2 અને પ્રવૃત્તિ 3 છે એ આજનું તમારું હોમવર્ક છે. તો બધાએ ફરજિયાત કરવાનું પણ છે. તો હવે આજે આપણે છે આજનો વિડીયો છે અહીંયા સુધી આપણે રાખીએ. આવજો બાળકો, આભાર.